जल ए जीवन है। आ कहेवत कदाच आपणा माटे जूनी थई गई हशे, पण ए लोको माटे आजनी तारीख में करुण वास्तविकता है, जेमने पाणीनी प्राथमिक जरूरियातो माटे आजे पण वलखा मारवा पड़े छे। तो चालो जाणीए आवाज एक गामनी समस्या, करुणता, वास्तविकता अने तेनो उपाय। પાણી વગરનું જીવન તમે કલ્પી શકો? એક વિચાર કરો કે આ દુનિયા પર પાણી જ ના હોય તો શું થાય? પાણીનું મૂલ્ય આપણે બધા જ જાણીએ છીએ, એક કલાક, બે કલાક, વધુમાં વધુ ત્રણ કલાક પાણી વગર આપણે રહી શકીએ, એ પછી તો આપણે ગમે ત્યાંથી પાણીની શોધખોળ કરી અને ગમે ત્યાંથી પાણી મેળવી લઈએ। આ છે મિત્તલ પટેલ અને વાત છે બનાસકાંઠા જિલ્લાની। આ જિલ્લો હંમેશા પાણીની અછતનો સામનો કરતો આવ્યો છે અને તેમાં એક ગરીબ અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકો પાણીની સમસ્યાનો સામનો આજે કરી રહ્યા છે। ત્યારે સમસ્યામાંથી છુટકારો અપાવવા માટે વિચરતા સમુદાય સમર્થન મંચ નામની એક સામાજિક સંસ્થા આગળ આવી છે અને દેશી જુગાડ કરી રોજબરોજ હેરાન થતી મહિલાઓની સમસ્યાઓનો કાયમી ઉકેલ આપ્યો છે। આ વિસ્તારમાં લોકોને પીવાનું પાણી મેળવવા માટે 2-3 કિલોમીટર સુધી દૂર આમ તેમ ભટકવું પડતું હોય છે અને આટલા દૂરથી મહિલાઓને પાણી માથે ઉપાડીને લાવવું પડે છે। રોજબરોજ માટલા અને ઘડામાં પાણી ભરીને માથે ઉપાડવાના કારણે અનેક મહિલાઓને માથામાં ટાલ પડી જાય છે, તેમજ વાળ ઉતરવા, માથાનો દુખાવો જેવી અનેક સમસ્યાઓથી પીડાવવું પડે છે। જાણે અજાણે ઘરમાં પાણી લાવવાની જવાબદારી જે છે તે બહેનોના માથે, દીકરીઓના માથે હોય છે એમ। અને ઘણા બધા કિસ્સામાં તો વિચરતી જાતિઓમાં હું ખાસ જોઉં છું કે બહેનોનો મહત્તમ સમય જે છે તે પાણી પીવાનું અને વાપરવાનું ભેગું કરીને લાવવામાં જ જાય છે। માથે બેડા ઉપાડી ઉપાડીને એ લોકો આસપાસના વિસ્તારોમાંથી પાણી લાવે અને એ માટે ઘણું ચાલતી હોય છે। વિચરતા સમુદાય સમર્થન મંચ સંસ્થાના લોકોને આ વાત ધ્યાનમાં આવી ત્યારે તેઓએ આ મહિલાઓની સમસ્યાના ઉકેલ માટે અભ્યાસ શરૂ કર્યો અને થોડા રિસર્ચ બાદ મહિલાઓને વોટર વ્હીલ આપવાનું નક્કી કર્યું। વોટર વ્હીલ એટલે દેશી ભાષામાં કહીએ તો રગડતા માટલા। પ્લાસ્ટિકના આ વોટર વ્હીલથી મહિલાઓને પાણી માથે ઉપાડવાની સમસ્યામાંથી મુક્તિ મળી છે। વોટર વ્હીલ એ આફ્રિકા અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં એનું ચલણ હવે વધ્યું છે અને એ એક મજબૂત પ્લાસ્ટિકથી એ બનાવવામાં આવે છે, મોટું ડ્રમ, અને એની રચના એવી હોય છે કે જે આપણે બહારગામ જઈએ ત્યારે જે ટ્રોલી બેગ આપણે ખેંચતા હોઈએ છીએ બસ એ રીતે એને ખેંચવાનું હોય છે વોટર એ ડ્રમ જે છે એને, અને એમાં પાણીનો સમાવેશ આઈ થિંક 40-45 લિટર પાણી એની અંદર એક ડ્રમમાં આવી જાય છે। બનાસકાંઠા જિલ્લામાં આવા વિચરતા લોકોની સંખ્યા અંદાજે 5,000 પણ વધુ છે। આ એવા લોકો છે જેની પોતાની પાસે સ્થાયી મકાન કે ધંધા રોજગાર ન હોવાના કારણે રોજીરોટી મેળવવા માટે ફરતા રહે છે અને જગ્યા બદલાતા તેઓને જીવન જરૂરી પાણી ભરવા માટે દૂર દૂર સુધી જવું પડતું હોય છે અને મોટે ભાગે મહિલાઓ દૂરથી પાણી માથે ઉપાડીને લાવવાના કારણે અનેક સમસ્યાઓથી પીડાતી હોય છે। પરંતુ હવે વિચરતા સમુદાય સમર્થન મંચના સહયોગથી અહીંની મહિલાઓને પાણીની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી રહી છે, જેના કારણે મહિલાઓ પણ સંસ્થાનો આભાર માની રહી છે। પેલા સેઠાજી પાણી લાવતા તકલીફ પડતી હતી, નાનભાઈ કેરબા આલ્યા છે, એની શાંતિ થી છે, પાણીની ગરગડી આલી છે, તેનો છોકરો ભરી આવે છે। પેલા ખૂબ હેરાન થતા પાણીથી, માથે દુખો આવી જતો, અમે પેલા મને તકલીફ પડતી, અમે તકલીફ ન પડે એમ તો નાનો છોકરો ભરી આવે, પેલા ખૂબ પાણી ભરવા જતા, શેટાથી લાવતા, બે ગાઉથી લાવતા, ગાઉથી લાવતા, અમને ગરગડી આલી આપણી નારાયણ ભાઈ, એમાં અમારે શાંતિ થઈ છે। બૈરા એક કુવેથી બીજી કુવે જતા, બીજી કુવે ત્રીજી કુવે પાણી ભરવા નહીં હાલતા, મને આ ગરગડી હાલતી, અંદર મને બૈરાને માથા પકડાઈ જતા, પાણી ભરવા પગ તૂટતા, હાલ શાંતિ જ આલ્યા, કોઈ તકલીફ નથી અમારે। હાલમાં અહીં 45 વોટર વ્હીલ આપવામાં આવ્યા છે અને આગામી સમયમાં જરૂરિયાત મુજબ આવા વધુ વોટર વ્હીલ બનાવી આપવા માટે પણ સંસ્થા તૈયાર છે। એ પ્રયોગાત્મક રીતે અમે બનાસકાંઠામાં 45 વોટર વ્હીલ અત્યારે આપ્યા છે વિચરતી જાતિઓની વસાહતમાં અને ભવિષ્યમાં, એટલે એક પ્રાયોગિક પ્રયોગ છે, સફળ રહ્યું તો અમે વધારે પ્રમાણમાં ત્યાં આવી વસાહતોમાં આપવાનો અમે કરવાના છીએ। આપણે ત્યાં એક તરફ ઘેર ઘેર પાણીના ટાંકા છે અને લોકો છૂટથી પાણીનો વપરાશ તેમજ ઘણો વ્યય પણ કરે છે, જ્યારે બીજી તરફ એવો મોટો વર્ગ છે જ્યાં
ખૂબ ગરમીમાં પણ લોકોને પાણી વિચાર કરીને પીવું પડે છે। આ મોટી ભેદરેખાની પીડા સમજીને જ વિચારતા સમુદાય સમર્થન મંચ સેવા કાર્યો કરી રહ્યું છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે બનાસકાંઠાથી સરફરાઝ નાગોરીનો રિપોર્ટ।